હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.contentkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ ચિંકી અને ફિશિંગ. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. પપ્પા બાજુમાં બેસીને છાપુ વાંચતા હોય છે, જ્યારે મમ્મી કિચનમાં ખાવાનું બનાવતી હોય છે. ત્યાં જ દરવાજામાં બહારથી અવાજ આવે છે, માછી લે લો માછી, એકદમ તાજા તાજા માછી. માછલી કઈ રીતે તાજા હોય શકે? એ કોઈ ફળ થોડી છે. અરે બેટા, પોન્ડમાંથી એકદમ તાજા પકડીને લાવ્યા હશે. તમે બધા વાતો શું કરો છો? જાઓ માછલી ખરીદી લો. પપ્પા દરવાજો ખોલે છે અને ગટ્ટુ ચિંકી તેમની પાછળ આવીને ઊભા રહી જાય છે. વાવ, આમની ટોપલીમાં આટલી બધી માછલીઓ છે? હા, જો ને ચિંકી, આટલા બધા કલરની અલગ અલગ ફિશ આ પકડીને લાવ્યા કેવી રીતે? બેટા એ ફિશરમેન છે, ગામડેથી ફિશિંગ કરીને આવ્યો. બધા પ્રકારની માછલી છે. આજો અમને પકડે કઈ રીતે? અમને કઈ રીતે રાખવામાં આવે? તેની જુદી જુદી રીત હોય છે બેટા. ખબર છે, મારું મન થાય છે કે હમણાં હું ફિશને પકાઈને ખાઈ જાઉં, પણ મને ફિશિંગ કરવાની આવડતી જ નથી. અરે બાબા, તેમને પકડીને સીધા પાણીની ટેન્કમાં રાખવામાં આવે છે. ફ્રેશ વોટર વાળીને ફ્રેશ વોટરમાં, પોન્ડ વાળીને પોન્ડ વોટરમાં, અને ખારા પાણી વાળીને ખારા પાણીમાં જ રખાય છે. ત્યાર પછી તેઓને અલગ અલગ ટોપલામાં ભરીને વેચવામાં આવે છે. ખારા પાણીનો શું અર્થ છે પાપા? અરે સમુદ્રી પાણી બેટા, તે ખારું હોય છે ને, તેથી તેને ખારું પાણી કહે છે. અચ્છા પપ્પા, ફિશિંગ કઈ રીતે કરે? મને પણ જોવું છે. આ ઠીક છે, તમે બધા આ રવિવારે તૈયાર રહેજો, આપણે ફિશિંગ કરવા જઈશું. પણ તમે સવારે વહેલા ઉઠજો હો. બાજુના ગામમાં એક તળાવ છે, ત્યાં ફિશિંગ કરીશું. તેના માટે હું નેટ લઈ આવીશ અને કાંટો પણ. શું ફિશને આપણે પકાવીને ખાઈશું? હા, એકદમ ફ્રેશ નેચરલ રીતથી. રવિવારની સવારે બધા વહેલા ઉઠીને તૈયાર થઈ તળાવે જવા નીકળી પડે છે. ગટ્ટુ અને ચિંકી અંદર અંદર લડે છે. હું પપ્પા જોડે આગળની સીટ પર બેસીશ. અરે ઝઘડો નહીં તમે બંને. અડધા રસ્તે સુધી ગટ્ટુ અને અડધા રસ્તે ચિંકી આગળની સીટ પર બેસશે. હવે ઠીક છે, અત્યારે ચિંકી તું આગળની સીટ પર બેસી જા. ગટ્ટુ પાછળ બેસે છે. સરસ મજાના રસ્તામાંથી પસાર થઈને બધા એક તળાવને કિનારે પહોંચે છે. અરે કેટલી સુંદર જગ્યા છે પપ્પા. આટલું મોટું તળાવ, ખબર નહીં આમાં કેટલી બધી માછલીઓ હશે. હા હા, ઘણી બધી. આ જગ્યા ફિશિંગ માટે જ જાણીતી છે. પહેલા તમારા માટે ટેન્ટ બનાવી દઈએ. ચાલો તમને ટેન્ટ બનાવતા શીખવું. પપ્પા ગાડીની ડિક્કીમાંથી ટેન્ટ, ફિશિંગની જાળી અને દંડા નીકાળે છે, અને મમ્મી ખાવા પીવાના સામાનની ટોપલી નીચે ઉતારે છે. ગટ્ટુ આજો, ટેન્ટ આવી રીતે લગાવાય, તને સમજી લે. તમે લોકો ફિશિંગ કરો, ત્યાં સુધી હું બાર્બેક્યુ અરેન્જ કરું છું, એમાં માછલી શેકીશું પકડ્યા પછી. થોડી વારમાં ટેન્ટને સેટ કર્યા પછી પપ્પા માછલી પકડવાની જાળી ખોલે છે અને બધા તળાવના કિનારે ઊભા રહે છે. ગટ્ટુ આલે, તું નેટ પકડ અને થોડી વાર માટે ચૂપ રહેજે, હલતો નહીં. પપ્પા હલવાનું કેમ નહીં? અરે તેનાથી માછલીઓને ખબર પડે કે આ તેમને પકડવા માટેની દોરી છે, નહીં તો તે કાંટાને પકડી લે છે. ચિંકી, ગટ્ટુનો હાથ દુખાય ત્યારે તું નેટ પકડજે. અને હા, જેવી નેટ ભારે લાગે આ નેટને સમેટવાનું શરૂ કરી દેજો. ઓકે પાપા. ચિંકી પાસે બેસે છે. અડધો કલાક કરતા વધારે સમય થાય છે. ગટ્ટુ તો થાક્યો પાક્યો બગાસા ખાતો હોય છે. ગટ્ટુ તું થાકી ગયો હોય તો હું ત્યાં સુધી નેટ પકડી લઉં છું, ત્યાં સુધી તું રેસ્ટ કર. સારું ચિંકી, પણ 10 મિનિટ પછી હું પાછું લઈ લઈશ. શું પપ્પા, આમાં તો કેટલી વાર લાગે છે? હા બેટા, ફિશિંગમાં તો વાર લાગે જ. જ્યાં સુધી તે કાંટામાં ના ફસાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ચિંકી ફિશિંગ રોડ પકડીને બેસી જાય છે. ત્યાં જ તેને કંઈક પાણીમાં હલચલ દેખાય છે. લાગે છે કે દંડો જાણે ભારે થઈ ગયો હોય. પપ્પા દોડીને આવે છે અને દોરી ખેંચવા લાગે છે, જેનાથી નેટ ઉપર આવવા લાગે છે. ધીરે ધીરે તેમાં ફસાયેલી માછલી પણ જોવા મળે છે અને ગટ્ટુ ચિંકી ખુશીના માર્યા કૂદવા લાગે છે. પકડી પકડી, અમે ફિશ પકડી લીધી. મેં પકડી ગટ્ટુ, તે નહીં. તો શું થયું? આટલી વાર સુધી તો હું પકડીને બેઠો હતો. અરે તમે બંને ઝઘડો નહીં, બીજી માછલીઓ પકડજો, આ છેલ્લી થોડી છે. ત્યાં જ ચિંકીની નજર માછલી પર પડે છે. તે તડપતી હોય છે.
કેટલી ફફડે છે. હા બેટા, કારણ કે પાણીથી બહાર આવી ગઈ છે. યાદ છે ને પોયમ? હા મમ્મી, મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, હાથ લગાઓ ડર જાયેગી, બહાર નિકાલો મર જાયેગી. ચલો ગટ્ટુ, તુમારી સાથે ચાલ, આપણે બંને આને ફ્રાય કરી લઈએ. ત્યાં સુધી ચિંકી અને પપ્પા બીજી માછલીઓ લેતા આવશે. મમ્મી ફિશ ને બરાબર સાફ કરીને તેને તવા પર શેકવા લાગે છે. આ જોઈને ચિંકી તો તાળીઓ વગાડવા માંડે છે. વાહ મમ્મી, આટલી ફ્રેશ ફ્રેશ, આજે તો મજા આવી જશે. હા બેટા, આજે સાચે મજા પડશે. અરે રે, મોટી મછલી પકડાશે તો આ દોરી તૂટી નહીં જાય? ના ચિંકી, આપણે મળીને તેને ફટાફટ ઉપર ખેંચી લઈશું. હા, એ સારો આઈડિયા છે. જેવી ફિશ આવે તો મને જણાવી દેજે. ગટ્ટુ દોરીને પાણીમાં નાખીને ચૂપચાપ બેઠેલો હોય છે. ત્યાં જ પપ્પાને લાગે છે કે આમ તો તે બંને થાકી જશે. અરે ગટ્ટુ, મને આપ, હું કરું છું, તું થાકી જઈશ. ના પપ્પા, આજે અમને બંનેને ફિશિંગ કરવા દો. ત્યાં જ અચાનક થોડી હિલચાલ થાય છે. લાગે છે ફિશ આવી, નેટ ભારે થઈ ગઈ. ચિંકી ચિંકી, હેલ્પ હેલ્પ. ચિંકી દોડીને ગટ્ટુને મદદ કરે છે. તેમનું આ ટીમવર્ક જોઈને પપ્પા મનમાંને મનમાં ખૂબ જ ખુશ થાય છે. બંને ફટાફટ દોરી ખેંચવા લાગે છે અને તેઓ જુએ છે કે આ વખતે ખૂબ જ મોટી માછલી ફસાઈ છે. મમ્મી પણ દોડીને જોવા માટે આવે છે. અરે, આ તો સાચે બહુ મોટી છે. આટલી આપણા બંને માટે બહુ છે. તમે લોકો ત્યાં સુધી આવીને ડુંગળી લસણની પેસ્ટ તૈયાર કરી લો. થોડી વારમાં બધા મળીને ફિશને પકાવે છે અને ખાવા લાગે છે. ત્યારે પપ્પા કહે છે, વાવ, આજે આટલી બધી મજા ક્યારે નથી આવી ફિશ પકડવામાં. આટલી તાજી, આટલી ફ્રેશ. થેન્ક યુ બાળકો, આજે તમારા કારણે જ અમે લાંબા સમય પછી અહીં આવ્યા છે. થેન્ક યુ પપ્પા, અમને ફિશિંગ કરવાની બહુ જ મજા આવી. અને બંને બાળકો દોડીને પપ્પાને હગ કરી લે છે.